લખાઈ ગયેલું સમાંતર જે સુધાર્યું મેં તમને ફોટો મૂક્યો એટલે આવું થાય
તો એટલે ફોન કરીને કેવું, એટલે મને એવું લાગે કે ના મારા મોબાઈલ માં વિડિયો જોવે છે. હાઉ બેહિસ તેરા નથી અને તૈયારી કરશો બધા સર ધીમે ધીમે વિડિયો મોકલશે બધા જ વિશે. એટલે બુદ્ધિ નું પ્રદર્શન નહીં, કામ કરવાનું છે, બેસ નથી રહેવાનું. આગળ મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી. તો હવે કેમ કેવું નામ ખબર? વક્રતા કેન્દ્ર સી. ફરક પાછું બોલ જરા. સી સી નહીં, સી નોટ સી. આવો છો હું દેખાવું છું તો થોડુંક તો દેખાવ ભાઈ. જો જો ગાડી વાળી દેલી આ છે લોટ છે નામ લાગો છો ને જરા. હા હા લાગો કે નહીં? હા. હવે ત્રીજું આવશે. ત્રીજું ત્રીજું કેવો? સીધું યાદ રાખજો આ વક્રતા કેન્દ્ર સી. એટલે કાલે યાદ કરો દીકરા આપણે ભણેલા ભાગ કાપેલો અગ્રતા કેન્દ્ર ને સી કેતા તમે ધ્યાનથી જોશો ને તો એ તો શું થશે ખરેખર? તમે જોશો ને તો એ તો દેખાય એવું થશે ખબર. એ તો બેટા આનો વ્યાસ જ થાય જો સી. અને સી ગોળાનો હંમેશા વ્યાસ, કોઈ પણ ગોળો હોય, ગોળો કોઈ પણ ગોળો હોય હંમેશા સપાટી ને કયા રૂપે હોય બેટા? લંબ. કોઈ પણ જગ્યાએ દોડો તો હંમેશા સપાટી ને કેવું થાય? લંબ. ચલો હવે અહીંયા ધ્યાન આપો, બરાબર સમજાવવું હોય તો બહુ બધું છે, ગાપચવું હોય તો બહુ ખબર જ નહીં પડે. આ કોઈ બાપો તમને સમજાવશે? હા હું સમજાવીશ. હા ધરાના વંશના તિથિ નો બાપુ સમજાવશે, બાકીના કોઈ ના બાપા નહીં સમજાવે. એ ધરા બોલે બરાબર છે. હવે આ સપાટી છે અને આ આપણો લંબ. હવે પ્રકાશનું કિરણ અહીંયા આવે છે, આપાત કિરણ પણ આ છે. આપણે કેવું બધું તમે આમ દોરો આમ દોરો કિરણ આપાત કિરણ તો જો સીધે સીધું એવું તો લંબ સાથે
લંબ સાથે 30 નો ખૂણો બનાવે તો 30 ના ખૂણે પાછો જાય. પણ આ તો લંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો છે? લંબ સાથે એમ કીધું તો લંબ સાથે બનેલો ખૂણો આમ હોય તો ખૂણો બને, પણ આમ તો સીધો જ છે. તો લંબ સાથે બનેલો ખૂણો કેટલો થાય? 0. તો પરાવર્તન પણ 0 જ થાય. એટલે એ લાઈન પણ કેવો આવે? પાછો દશેડી. ખબર પડી હતી કે રાવા? હા. તો કેમ ભાઈ કોનો ફોન આવ્યો? અંદર બેનપણીનો ફોન આવ્યો. તો હું કેમ પૂછું? મેસેજ આવ્યો. મેસેજ? હા, મેસેજ. ભાઈ આમાં ખબર પડે છે પણ દીકરાઓને? હા. પાછો પહેલે ભાઈ પરીક્ષા માટે કિરણો અંદર ત્રણ આપણે આ બધું સમજવાનું છે. આપણે પૂછાવા નથી. આ મારી આમ હું દેખાઉં છું. આ બધું બેટા ખાલી પૂછાય. આ એક આ એક પણ માર્ક્સમાં નહીં આવે. આના પછી આ છોકરી છે ને મને હેરાન કરે. શું હશે? સમજાયું એ મેં તમને આ બધું સમજાયું બરાબર? કોઈ પૂછશે નહીં. કટ.